विद्यार्थी मित्रों, आज फरी पाछा आपणे यूनिट 3 ने भणवा माटे ऑनलाइन मळी गया छीए। हवे यूनिट 3 जेनुं नाम छे एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति। इंटरव्यू एटले के एक तमे टीवी उपर के कंईक जोता हशो के कोई एवा सेलिब्रिटी होय, कोई एवुं सारुं काम करना होय, नेता होय, ए लोकोने मीडिया तरफथी એને અમુક પ્રશ્નો પૂછવામાં આવે, એની સાથે વાર્તાલાપ કરવામાં આવે, એના કામ વિશે, એમના વિશે, એમના જીવન વિશે બધું પૂછવામાં આવે અને અને પછી એને ન્યૂઝમાં કે મેગેઝિનમાં કે ન્યૂઝપેપરમાં છાપવામાં આવે, જેને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ। તો અહીંયા ઇન્ટરવ્યૂ તો છે, પણ કોનું? અરુણ કૃષ્ણમૂર્તિ। હવે આ અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે એ તો આપણે પછી સમજશું, પણ એ પહેલા મિત્રો ગાંધીજીના શબ્દો છે કે જો તમે દુનિયામાં બદલાવ ઈચ્છતા હોય તો તમારે તમારે જ એને બદલવું પડશે। એટલે કોઈ વસ્તુ એવી છે આ દુનિયામાં કે સમાજની અંદર કે તમને નથી ગમતી, ખોટી થઈ રહી છે અને તમને મનોમન એમ થાય છે કે આને આ બદલાવ જોઈએ, આ બરાબર નથી, તો એ બદલાવ જો તમે ઈચ્છતા હોય તો એ કોને બદલવું પડશે, શરૂઆત કોને કરવી પડશે, તમારે જાતે જ બદલવાનું શરૂ કરવું પડશે। આ ગાંધીજીના શબ્દો છે, એ શબ્દોથી ઘણા બધા લોકો પ્રેરાયા છે અને એના જીવન ઉપર પણ આ શબ્દોને ઘણી બધી અસર થઈ છે। તો આવા પ્રેરિત થયેલા અને અસરગ્રસ્ત જે લોકો છે જેને આપણે જે શું કરે છે સમાજમાં કંઈક બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે, એને બદલવાનો પ્રયત્ન કરે છે, તો આવા લોકોને આપણે સમાજ સેવકો કહીએ છીએ। સમાજ સેવકો કે જેમને કામ કરવા માટે કોઈ પણ જાતના પગાર કે પૈસા કંઈ મળતું નથી, એ કઈ રીતે કામ કરે છે, માત્ર એ બદલાવ લાવવા માટે નિસ્વાર્થ મહેનત કરે છે અને એ કામ કરે છે, કોઈ લાલચ કે કંઈક વળતરની આશા વગર જે કોઈ પણ કામ કરે છે આ સમાજ માટે એને આપણે સમાજ સેવકો કહીએ છીએ। અને ઘણી વખત એક વ્યક્તિ પણ સમાજ સેવાનું કામ કરી શકતો હોય છે અને ઘણા બધા લોકો મળીને એક સંસ્થા તરીકે પણ સમાજ સેવાનું કામ કરી શકતા હોય છે। તો આવી જે સંસ્થાઓ છે કે જે સમાજ સેવાનું કામ કરે છે, સમાજને કંઈક બદલવાનું કામ કરે છે, જેને આપણે શું કહીએ છીએ, એનજીઓ કહીએ છીએ। આ એનજીઓ એટલે શું? તો સૌથી પહેલા આપણે એનજીઓ નો મતલબ સમજવું। એનજીઓ એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે જે ગવર્મેન્ટ ને આધારિત ન હોય એવું ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, જે સંસ્થા છે એ ગવર્મેન્ટ સંભાળતી હોય છે, તો એના જે કર્મચારીઓ હોય છે એને ગવર્મેન્ટ એનો પગાર પૂરો પાડતી હોય છે, એનું વળતર પૂરું પાડતી હોય છે અને એ કર્મચારીઓ એ વળતર માટે થઈને કામ કરતા હોય છે। પણ જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન હોય કે જે ગવર્મેન્ટ નથી કામ કરતું, એનું વળતર નથી આપતું, એને આપણે એનજીઓ કહીએ છીએ। અને આ એનજીઓ કેના માટે હોય છે? સમાજ સેવા માટે, સમાજની અંદર કંઈક બદલાવ લાવવા માટે, જેને એનપીઓ પણ એનપીઓ પણ કહેવામાં આવે છે। તો આ એનપીઓ, એનજીઓ અને એનપીઓ આમ કઈ સરખું જ છે, પણ આનો ફૂલ ફોર્મ શું થાય છે? નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન। મેં તમને જે કીધું એમ કે એ કામ કરવાથી એના કર્મચારીઓને, એના સંસ્થાના મેમ્બરને કોઈ પણ જાતનું પ્રોફિટ લાભ મળતો નથી, એ નિસ્વાર્થ સેવા કરે છે, એટલે એને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન પણ કહેવામાં આવે છે। અને આ જે એનજીઓ કે એનપીઓ એ શું કરે છે? તો એ સમાજને, આ સોસાયટીને ડેવલપ કરવાનું કામ કરે છે। આ શેના માટે હોય છે? ફોર સોશિયલ ડેવલપમેન્ટ, એના માટે કામ કરે છે। હવે આ એનજીઓ છે એની અંદર મેં તમને કીધું એમ એક વ્યક્તિ પણ હોઈ શકે અને ઘણા બધા લોકો મળીને પણ સંસ્થા છે ચલાવી શકતા હોય છે। તો હવે તમે આ એનજીઓ નો મતલબ સમજી ગયા હશો, આ
આપણે અહીંયા એનજીઓ નો મતલબ શું કામ સમજ્યા? કારણ કે આપણે આમ કહીએ કે આપણા પાઠનો હીરો એટલે કે આપણા પાઠના જે મેઈન પાત્ર છે, જેનું ઇન્ટરવ્યુ આપેલું છે પાઠમાં, જે અરુણ કૃષ્ણમૂર્તિ છે, એ એનજીઓ ચલાવે છે, પોતે કંઈક સોશિયલ એક્ટિવિટી કરે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે સમાજ સેવા માટે, જેમાંથી એને કંઈ પ્રોફિટ મળવાનું નથી. તો આવો એનજીઓ ચલાવે છે. હવે એ એનજીઓની વાત છે આ પાઠની અંદર. તો તમને પ્રી ટાસ્કની અંદર આ અરુણ કૃષ્ણમૂર્તિ જેવા જ બીજા લોકો જે પણ આની જેમ સમાજ સેવા કરતા હોય, એ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય એવા લોકોની માહિતી આપેલી છે તમને પ્રી ટાસ્કની અંદર. તો આપણા જનરલ નોલેજ માટે ઉપયોગી થાય એવી માહિતી છે, એટલા માટે આપણે એ રીડ કરશું અને એમનું ભાષાંતર જરાક કરીને સમજી લેશું. પહેલા તો પ્રી ટાસ્કની અંદર જુઓ, મેં તમને જેમ કીધું એમ કે ગાંધીજીના શબ્દો હતા કે જો તમે બદલાવ ઈચ્છતા હોય તો તમારે જ બદલવું પડશે કે બદલાવ કરવો પડશે. તો અહીંયા આ અંગ્રેજીમાં એ શબ્દો આપેલા છે, યુ મસ્ટ બી ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે દુનિયામાં જે જોવા ઈચ્છો છો એને તમારે જ ચેન્જ કરવું પડશે, એને તમારે જ બદલવું પડશે. આ ગાંધીજીના શબ્દો છે. હવે એ અને આ બંનેની અંદર તમને આવા કોઈ જેને આપણે કહીએ ને કે એનજીઓ ચલાવનાર અથવા સમાજ સેવક એવા બે વ્યક્તિ વિશેની માહિતી આપેલી છે. તો પહેલા આપણે એમાં જોઈએ કોણ છે. કે વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુ ઇન ધ કન્ટ્રી ટુડે. આજે આપણા કન્ટ્રીની અંદર, આપણા દેશની અંદર પાણીનો જે બગાડ થાય છે એ એક મુખ્ય સમસ્યા કહી શકાય. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જ્યાં પાણી પીવાનું પણ પૂરતું મળતું નથી, અને આપણે જાણીએ છીએ કે પાણી વગર લોકો છે એનું કોઈ પણ કામ છે એ અટકી જતું હોય છે. પાણી બધાની મુખ્ય જરૂરિયાત છે, પણ હજી ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પૂરતું પાણી લોકોને જે મળવું જોઈએ એ મળતું નથી. અને એ શું કામ આવું થાય છે? કારણ કે બીજા લોકો છે એ આડેધડ પાણીનો બગાડ કરે છે, જરૂર ન હોય તો એ બગાડે છે, જેના કારણે બીજા લોકો એ પાણીની જરૂરિયાત છે જેની એ પાણીથી વંચિત રહી જાય છે. તો આજના આપણા દેશની સમસ્યા છે કે આ પાણીનો જે બગાડ થાય છે ને એ મુખ્ય સમસ્યા છે. બટ ધેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી. પણ એક વ્યક્તિ એવા હતા કે જેણે ડિસાઇડેડ નક્કી કરી લીધું કે લોકોને મારે મદદ કરવી છે અને એ પણ એકલા હાથે. આ સમસ્યા છે જે પાણીની, એને મદદ કરવી છે લોકોને મારે, પણ એ પણ એકલા હાથે, એની સાથે કોઈ હતું જ નહીં, પોતે એકલા હતા. ધેરફોર હી ઇઝ ઓલસો નોન એઝ વન મેન એનજીઓ. અને એટલા માટે જ, એકલાએ આ કામ કરવું એટલા માટે જ એને વન મેન એનજીઓ કહેવામાં આવે છે, કે એક માણસનું એનજીઓ. કે મોટાભાગે એનજીઓમાં એવું હોય છે કે ઘણા બધા લોકો મળીને સંસ્થા સંભાળતા હોય છે, પણ આ એક જ વ્યક્તિ આ કામ કરતો હતો એટલા માટે એને વન મેન એનજીઓનું પણ તરીકે ઓળખવામાં આવે છે. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી વેક્સ ફોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. આ આબિદ સુરતી જે છે, આ વ્યક્તિ કોણ હતા? આબિદ સુરતી. એમણે એ રાઇટર હતા, લેખક હતા, આર્ટિસ્ટ હતા, કલાકાર હતા અને કાર્ટુનિસ્ટ હતા. છાપાની અંદર તમે જોતા હોય કે કાર્ટૂન ચિત્રો દ્વારા કંઈક સ્ટોરી કે જો કેવું બધું આપેલું હોય છે, તો આ જે કાર્ટૂન ચિત્રો દ્વારા કંઈકનું સમાજને મેસેજ આપતા હોય એને કાર્ટુનિસ્ટ કહેવામાં આવે છે. તો આ એક કાર્ટુનિસ્ટ હતા અને એમને વેજિસ વોર એટલે સામે યુદ્ધ ચલાવ્યું. કેની સામે? અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, આ પાણીનો જે બગાડ છે એની સામે યુદ્ધ ચલાવ્યું. એવરી સન્ડે, દરેક રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર, આ જે વ્યક્તિ છે આબિદ સુરતી, એને નેશનલ એવોર્ડ મળેલો છે. એટલે આ નેશનલ એવોર્ડના જે વિજેતા છે એ દર રવિવારે વોક્સ અરાઉન્ડ હોમ ઇન મુંબઈ, મુંબઈમાં પોતાના ઘરની આજુબાજુ છે એ નીકળી જતા, એન્ડ ફિક્સિસ લીકિંગ ટેપ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. અને એ શું કામ કરતા કે જ્યાં જ્યાં પણ આજુબાજુના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ સાર્વજનિક જે નળ હોય એ ટેપ છે એમાંથી પાણી લીક થતું હોય, તો એ પાણીને એ લીક થતું અટકાવવા માટે, એક એક બૂંદ પાણીનું બચાવવા માટે એને રિપેર કરતા. હવે આપણને એમ થાય કે એક બે નળ ફિટ કરવાથી કે બંધ કરવાથી લીકેજ શું થાય, પણ તમે
તમે જોતા હશો કે મોટા ભાગે સાર્વજનિક જગ્યાઓ જે કંઈ પણ હોય, ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે તમે કોઈ સરકારી કચેરીઓ હોય, સરકારી શાળાઓ હોય, આવી જગ્યાએ તમે જોશો ને તો નળ છે એ બધું તૂટેલું હોય, કોઈ એના તરફ ધ્યાન ના આપતું હોય, એ પાણી જતું હોય તો એને કોઈ રિપેર કરવા વાળું હોય નહીં, કોઈને કઈ જાણે પડી ન હોય એવું વર્તન છે એ આપણે કરતા હોઈએ છીએ. અને આ વ્યક્તિ એને શું કહ્યું કે આવા જ્યાં જ્યાં એને આવા લીકેજ ટેપ દેખાય, નળ દેખાય, એને એ જાતે રિપેર કરતા આવે. રિપેર કરવા માટે અમુક સાધનોની જરૂર પડે અને એના ખાસ તો એના માટે સમય કાઢવો પડે, તો એ પોતે એક કામ કરતા, છતાં પણ રવિવારનો જે રજાનો સમય છે એ સમયમાં એ લોકો આવું કામ કરી અને સમાજ સેવાનું કામ કરતા કે એક એક બુંદ જો બચાવીએ તો ધીમે ધીમે નાનું એવું કામ છે એ ધીમે ધીમે ક્યાં પહોંચે, મોટા કામ સુધી એક દિવસ પહોંચી જ જાય. એટલે એ કોઈની મદદ લીધા વગર એને એકલા હાથે ચાલુ કર્યું કે ભાઈ રવિવારે નીકળી જવાનું અને જ્યાં જ્યાં લીકેજ હોય એ બધું એને રિપેર કરી અને પાણીને બચાવવું. વન્ડરફુલ આઈડિયા ઇઝન્ટ ઇટ, ખરેખર અદ્ભુત વિચાર છે નહીં? આબિદ સે, આબિદ કહે છે, ઇફ આઈ કેન યુ કેન, જો હું આ કામ કરી શકું છું તો તમે પણ આ કામ કરી શકો. એટલે આ આબિદના શબ્દો છે કે ભાઈ આવું જે કામ છે, કામ માત્ર સામાન્ય એવું નાનું એવું છે પણ કરવાની પહેલ તો કોકે કરવી પડશે ને. એટલે એમ કે છે કે જો હું આવું કામ કરી શકતો હોય તો તમે બધા નો ડાઉટ કરી શકવાના છો ને, તો હું કરી શકું છું એવું તમે બધા પણ કરી શકો છો, પણ કરવા માટે આપણી ધગસ જોઈએ, આપણા સારા વિચાર જોઈએ કે કંઈક સમાજ માટે કરવાની ધગસ જોઈએ તો આપણે કરી શકીએ. એટલે નહીંતર મોટાભાગના શું વિચારતા હોય, ભાઈ મારે શું, ભલે પાણી ઢોળાતું હોય મારે કંઈ તંગી નથી ને પાણીની, બસ બીજાની ચિંતા મારે કરવાની નહીં, આવું જ આપણે બધા મોટા ભાગે વિચારતા હોય. પણ આપણી જે બેદરકારી છે એના કારણે બીજા લોકો જે અસરગ્રસ્ત થાય છે એની ચિંતા આપણે જરાય કરતા નથી, પણ જ્યારે આપણા ઉપર આવે, આપણે પૂરતું પાણી ન મળે ત્યારે આપણે ચિંતા લઈએ અને એનો વિરોધ કરવા નીકળી પડીએ. જો બધી જ જગ્યાએ કે સરકાર પહોંચી શકતી નથી, આપણે બધું જ વાક કોના ઉપર ઢૂંઢી દઈએ છીએ, સરકાર ઉપર, ભાઈ ગવર્મેન્ટ કાંઈ નથી કરતી ને ઓલા કાંઈ નથી કરતા ને આમ નથી થતું તેમ નથી થતું, પણ આપણે તો કંઈક કરી શકીએ છીએ ને, તો આપણાથી થતું હોય એવું ગવર્મેન્ટના આધારે બેસી રહેવા કરતા જેટલું થાય એટલું આપણાથી કરીએ તો પણ આ સમાજની અંદર કંઈક બદલાવ આવી શકે. તો આવા જે આબિદ સુરતિ છે એમને પોતાના કામ માટે જે નેશનલ એવોર્ડ છે એ પણ આપ્યો હતો અને એ વન મેન એનજીઓ તરીકે ઓળખાતા એક સમાજ સેવક છે. આવા જ બીજા એક લેડીઝ છે, હેવ યુ હિયર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ, શું તમે અનાથના માતા વિશે સાંભળ્યું છે? સિંધુમતી સરકાર ઇઝ અ સોશિયલ વર્કર હુ હેઝ એડોપ્ટેડ મોર ધેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન સો ફાર. સિંધુમતી સપકાલ નામના આ સ્ત્રી છે, એમ એ સોશિયલ વર્કર છે, સમાજ સેવિકા છે અને એમને અત્યાર સુધીમાં લગભગ 1000 જેટલા અનાથ બાળકોને એમને સંભાળ્યા છે. એડોપ્ટેડ એટલે દત્તક લેવું, જેને આપણે કહીએ છીએ દત્તક લેવું, એટલે જેમના જે બાળકોને પરિવાર ન હોય, એના માતા પિતા ન હોય, એને છોડી મૂકવામાં આવેલું હોય, આવા બાળકને જેને આપણે અનાથ કહીએ છીએ, આવા બાળકને ઘર આપવું, સહારો આપવો અને માત્ર એટલું જ નહીં એને ભણાવી ગણાવી અને આ સમાજમાં ઊભું રહેવા માટે સક્ષમ બનાવવું, અહીંયા સુધીની બધી જવાબદારી આ સિંધુમતી છે એ લેતા હતા. અને આ કામ કરવું કંઈ સહેલી વાત નથી. અત્યારે આપણે આપણા એક બે છોકરાઓને ભણાવવા હોય તો પણ આભે તારા દેખાય છે, આપણે કહી શકાય કે કેટલો બધો ખર્ચો થતો હોય છે અને ઘણી બધી એની પાછળ મહેનત કરવી પડતી હોય છે. તો આ તો 1000 જેટલા છોકરાઓને સંભાળ રાખવી, એની કાળજી રાખવી, એમને ભણાવવા, એનો વિકાસ કરવો, સંસ્કાર આપવા, આ કંઈ નાની સુની વાત નથી. તો એને અત્યાર સુધીમાં લગભગ 1000 જેટલા છોકરાઓ છે આવા અનાથ, એમને સહારો આપેલો છે, એમને દત્તક લીધેલા છે. દત્તક લેવું એટલે કે એની બધી જ જવાબદારી પોતે સંભાળવી. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ અ બીંગ એન
અનવોન્ટેડ ચાઇલ્ડ એમનું જીવન છે ને એ અણગમતા બાળકથી શરૂ થયું હતું જે અણગમતું તો નહીં કહી શકાય પણ અનિચ્છિત બાળકથી શરૂ થયું હતું હર હસબન્ડ એબેડન હર વેન સી વોઝ 9 મંથ પ્રેગ્નન્ટ જ્યારે આ સિંધુમતી છે એ 9 માસથી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી હતી ત્યારે એના પતિએ એને તન છોડી દીધી હતી સી હેડ ટુ બેગ ઓન ધ સ્ટ્રીટ્સ એને બેગ એટલે ભીખ માંગી એને રસ્તા ઉપર ભીખ માંગી હતી ટુ સર્વાઈવ એન્ડ રિયલાઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન અને ટુ સર્વાઈવ સર્વાઈવ એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પોતાના જીવનને ટકાવી રાખવા માટે એ 9 માસથી પ્રેગ્નન્ટ હતી એના પતિએ એને છોડી દીધી હતી બીજો કોઈ રસ્તો નહોતો એની પાસે પોતાનું જીવન ગુજરાન ચલાવવાનું એટલા માટે એને રસ્તાઓ પર શેરીઓમાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું અને એ ભીખ માંગી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું અને જ્યારે એમને બાળક આવે છે અને એ બાળકને જ્યારે એક અનાથ બાળક હોય જેમને કોઈ સંભાળવાનું ન હોય એનો ઘર હોય તો એ બાળકને કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે એ એમને ખબર હતી સારી રીતે સમજી શકતા હતા શું કામ કોઈ વ્યક્તિ સારી રીતે કોઈ વસ્તુને ક્યારે સમજી શકે જ્યારે એ પરિસ્થિતિમાંથી એ પસાર થાય તો આ સિંધુમતી છે એ અને એમનું બાળક આ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા એટલે એને સારી રીતે ખબર હતી કે આવા જો બાળકો છે એની પરિસ્થિતિ કેવી હોય છે ને કેટલી તકલીફ પડતી હોય છે હર સર્ક્યુમસ્ટેન્સીસ ફોર્સ્ડ હર ટુ લોસ કરેજ એન્ડ સકમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન આ એના જે સંજોગો છે એ સંજોગોએ એને તાબે થવાને બદલે એને આ એડવર્સ સિચ્યુએશન એડવર્સ સિચ્યુએશન એટલે ખરાબ પરિસ્થિતિ આ ખરાબ પરિસ્થિતિ હતી જે સંજોગો હતા એને તાબે થઈ અને એમની જે કરેજ છે હિંમત છે એને લૂઝ કરી દીધી હતી એટલે આવી ખરાબ પરિસ્થિતિ જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે એ મનથી અને હિંમતથી એ પડી ભાંગે છે એની હિંમત તૂટી જાય છે કે હવે આગળ એ જીવનમાં કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે એના માટે એ જીવનથી મજબૂર થઈ જાય છે અને એને ન ઈચ્છા હોય એવું કામ પણ એમને ભીખ માંગવા જેવું કામ પણ કરવું પડતું હોય છે તો આવી પરિસ્થિતિને તાબે થઈ અને એમને હિંમત છે એ હારી દીધી હતી બટ સિંધુમતી ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ્ડ મોટા ભાગે હિંમત હારી જાય વ્યક્તિ પણ સિંધુમતી છે એને હિંમત શરૂઆતમાં એને ભલે એવું લાગ્યું હોય કે ભાઈ મારામાં આટલી હિંમત નથી હું કઈ રીતે આ કરીશ પણ ધીમે ધીમે જે પરિસ્થિતિનો એને ફેસ સામનો કર્યો એ સામનો કરતા કરતા એ પરિસ્થિતિને પાર કરતા કરતા એ છે એની અંદર એક એની હિંમત છે એક મજબૂતાઈ આવી ગઈ હતી એની અંદર એક અલગ પ્રકારની હિંમત જોશ આવી ગયો હતો જીવનને જીવવા માટે ટુડે સી પ્રાઉડલી સેસ અને આજે એટલા માટે જ એ ગર્વભેર કહે છે આઈ એમ હેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન હુ હેવ નો વન એટલે જે બાળકો પાસે કોઈ જ નથી એના મમ્મી પપ્પા કે પરિવાર વાલી કોઈ નથી એના માટે હું ત્યાં ઊભી છું આ શબ્દો સિંધુમતીના છે એ શું કહે છે કે જેની પાસે કોઈ નથી ને એની હું એના માટે હું છું એની કાળજી રાખવા માટે હું આજે ઊભી છું તો આ સ્ત્રી છે એમને એનજીઓ એ પણ ચલાવે છે અને એની અંદર આવા અનાથ બાળકોને એ રાખે છે અને એમની સંભાળ રાખે છે એમને દત્તક લે છે તો આપણે એમ થાય કે એટલા બધા બાળકો માટેનો ખર્ચો આ એનજીઓને ક્યાંથી મળતો હશે તો મોટા ભાગે એવું હોય છે કે એનજીઓની અંદર દાતાઓ છે જે દાન દેતા હોય એ લોકો પાસેથી ફંડ આવતું હોય છે અને એમાંથી આ લોકો પોતાનું એનજીઓ ચલાવતા હોય છે આવા સેવાભાવી કોઈ લોકો હોય અને કોઈ દાન કરવા ઈચ્છતા હોય તો એવા લોકો આવા એનજીઓની અંદર પોતાના પૈસાનું કે અનાજનું કે એવું દાન આપતા હોય છે અને બીજું એવું પણ હોય છે કે એમાં રહેલા જે મેમ્બર્સ હોય સંસ્થામાં એમાં એ લોકો નાનું મોટું એવું કોઈ ગૃહ ઉદ્યોગ કે એવું કામ કરતા હોય કે જેમાંથી એને કંઈક આવક મળે અને એ આવકમાંથી એ પોતાનું એનજીઓ અને ઘર ચલાવી શકે તો આવી રીતે આ આવા એનજીઓ છે એ ચાલતા હોય છે હવે આપણે આપણા પાઠ ઉપર જઈએ કે
ઇન્ટરવ્યુ છે જેમાં અરુણ કૃષ્ણમૂર્તિનો પણ પાઠની શરૂઆતમાં સૌથી પહેલા તો તમને અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની માહિતી આપેલી છે કે કોણ હતા એ શું કાર્ય કરતા હતા એનો એનજીઓ કયો હતો અને એનજીઓ ની અંદર કેટલા સભ્યો હતા એ શું કામ કરતા હતા આ બધી જ માહિતી તમને પહેલા એક વિભાગની અંદર આપેલી છે એ આજે આપણે સમજવાની છે પહેલા તો જુઓ એમાં અરુણની માહિતી આપેલી છે ફોટો પણ આપેલો છે અને બાજુમાં એની માહિતી પણ આપેલી છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એ માત્ર 17 વર્ષના હતા જ્યારે તેમણે આ એનજીઓ છે એને ફાઉન્ડ એટલે સ્થાપિત કર્યું હતું એને એની સ્થાપના કરી હતી અને એના એનજીઓનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા જેને શોર્ટ નેમ કહ્યું છે EFI એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણને લગતું ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે ઇન્ડિયાની એવી સંસ્થા કે જે પર્યાવરણ માટે કામ કરે છે એનું એને લગતું કામ કરે છે તો આ આ એનજીઓ છે EFI જેને આપણે કહીએ છીએ એ એની સ્થાપના કોણે કરી હતી અરુણ કૃષ્ણમૂર્તિએ કરેલી હતી અને એ પણ માત્ર 17 વર્ષની ઉંમરે કરેલી હતી હવે અહીંયા આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે આ સમાજ સેવાનું કોઈ પણ કામ કરવું હોય તો એના માટે ઉંમર કોઈ જરૂરી નથી કે ભાઈ મોટી ઉંમરનું જ હોવું જોઈએ કે પીઢ વ્યક્તિ હોવું જોઈએ એક બાળક પણ એનજીઓ એટલે કે સમાજ સેવાનું કામ કરી શકે છે એવું નોટ આઉટ એની કેપેસિટી પ્રમાણે કરી શકે પણ એ પણ એક કામ કરી શકે છે એને એનાથી થાય એવું કરી શકે છે તો આપણે બધાએ પણ કંઈક એવું કામ હોય કે જે સમાજને નુકસાન કરતું હોય કે સમાજ માટે ખરાબ હોય તો એને સુધારવા આપણાથી થઈએ કે એવું હોય તો આપણે જરૂર પ્રયત્ન કરવો જોઈએ બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક બિગિનિંગ એટલે શરૂઆત કરવી વિથ અ ટર્ટલ વોક ટર્ટલ એટલે કાચબો અને ટર્ટલ વોક એટલે કાચબાની ચાલ કાચબાની ચાલ એટલે આપણે ખબર છે કાચબો કેવું હોય છે ચાલવામાં એકદમ સ્લો ધીમો હોય છે તો એમને શરૂઆત કરી આ કામ કરવાની એનજીઓ ચલાવવાની એ કેવી રીતે કરી કાચબાની ચાલ એટલે એકદમ ધીમી ગતિ ધીમા નાના નાના કામથી અ મૂવ ટુ શેવ ટર્ટલ એક્સ અને એને શું શરૂઆત કરી કયા કામથી તો શેવ ટર્ટલ એક્સ આ કાચબાના જે ઈંડાઓ છે એને બચાવવાના એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ યંગ હેચલિંગ એટલે સાવ નાના એવા બચ્ચા કે જેને હજી એની માતાને સેવવાની જરૂર પડતી હોય પ્રોટેક્શનની જરૂર પડતી હોય એવા સાવ નાના બચ્ચા અને કાચબાના જે ઈંડાઓ છે એને બચાવવાનું શરૂ કર્યું ચેન્નઈની અંદર ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ આજે અરુણ અને એની ટીમ આખી એની ટીમ વોલેન્ટિયર્સ વોલેન્ટિયર્સનો અર્થ શું થાય તો સ્વયંસેવકો જેને આપણે કહીએ છીએ વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવક સ્વયંસેવક કેને કહેવાય કે ભાઈ આપણી ઈચ્છાથી આપણે કંઈક કામ કરીએ કોઈ પણ આવકની કે વળતરની લાલચ વગર આપણી ઈચ્છાથી આપણે જોડાય એને સ્વયંસેવક કહેવાય સેવા કરવાની પણ કેવી રીતે પોતાની ઈચ્છાથી સ્વયં તો અરુણની સાથે આવા બીજા ઘણા બધા લોકો હતા અને આવા બધાને શું કહેવાય સ્વયંસેવકો કહેવાય તો આ સ્વયંસેવકોની જે આપણી ટીમ છે એ હેવ ક્લીન બીચી એ બીચીસ એટલે દરિયા કિનારાઓની સફાઈ કરે છે એન્ડ વરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી કોઇમ્બતુર એન્ડ પોન્ડિચેરી તો શરૂઆત એને ચેન્નઈથી કરી હતી આપણને ખબર છે કે આગળ આપણે જોયું કે ભાઈ કાચબાના ઈંડા અને નાના બચ્ચાઓને બચાવવાનું કામ એમને શરૂઆતમાં ચેન્નઈમાં શરૂ કર્યું હતું નાના ધોરણે પછી ધીમે ધીમે એમને સંસ્થામાં લોકો જોડાતા ગયા આખી ટીમ બની અને અત્યારે લોકો શું કામ કરે છે તો બીચીસ ક્લીન કરે છે બીજું અલગ અલગ વોટર બોડીઝ બીચીસ તો છે પણ એના સિવાયના તળાવ છે સરોવર છે નદી છે આવા વોટર બોડીઝ જે છે એને સફાઈ કામ કરે છે કઈ કઈ જગ્યાએ હવે માત્ર ચેન્નઈની અંદર નહીં પણ ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી કોઇમ્બતુર અને પોન્ડિચેરી આ બધી જ જગ્યાએ કામ એમની ટીમ છે એ કામ કરે છે ધ ટીમ ક્લીન લેક બીચીસ એન્ડ જ્યુઝ
આ ડીપ છે એ સફાઈ કરે છે લેક્સ એટલે સરોવર બીચીસ એટલે દરિયા કિનારા અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય આ બધાની સફાઈ કરે છે પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો પણ વાવે છે પર્યાવરણને બચાવવા માટે એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ જે ભણેલ એજ્યુકેટેડ એટલે શિક્ષિત લોકો હોય છે એમના દ્વારા એ સ્ટ્રીટ પ્લે કરે છે સ્ટ્રીટ પ્લે એટલે શેરીઓમાં કરવામાં આવતા નાટક નાટકો કરે છે કેવા નાટકો કરે છે તો જે નાટકોને જોઈ અને જે અભણ લોકો છે શિક્ષિત નથી લોકો એ લોકો જાગૃત થાય પર્યાવરણને બચાવવા માટે જાગૃત થાય એવા પર્યાવરણનો સંદેશો પાઠવતા નાટકો કરવામાં આવે છે મોટા ભાગે જે સાવ સાધારણ લોકો હોય છે અભણ લોકો હોય છે એને આ નાટક જોવે તો એના માઇન્ડની અંદર તરત એને સમજાય કે ભાઈ પર્યાવરણને નુકસાન કરશું તો આપણને આવું થશે કેમ કે અત્યાર સુધી એને કોઈ નોલેજ નથી હોતું કે પર્યાવરણને નુકસાન કરવાથી આપણને શું થાય છે એટલે આડે ધડે લોકો પર્યાવરણનું નુકસાન કરતા હોય છે પણ જો એમને આ સારી રીતે સમજાવવામાં આવે તો એ લોકો પણ આ કામ કરતા અટકી જાય તો એટલા માટે એ લોકો એવા નાટકો પણ કરે છે કે જેથી લોકોની અંદર જનજાગૃતિ આવે એન્ડ ઓલસો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એટલે પર્યાવરણ સાથે મૈત્રી કરી શકે એવી પેપર બેગ એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી જેને આપણે કહીને કે રિસાયકલેબલ હોય ફરીથી એને ઉપયોગમાં લઈ શકાતી હોય એવી પેપર બેગ કાગળમાંથી બનાવેલી થેલીઓ કે જે કદાચ ફેંકી દેવામાં આવે તો એ જમીનની અંદર એનું ઓછા સમયની અંદર વિઘટન થઈ શકે અને પર્યાવરણને જરા પણ નુકસાન ન કરે એટલે એને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કહેવામાં આવે છે જેમ કે આપણે અત્યારે પ્લાસ્ટિકના ઝબલા ઉપયોગ કરીએ છીએ એ પ્લાસ્ટિકના ઝબલા છે એને આપણે યુઝ કરીને ફેંકી દઈએ તો આપણને ખબર છે કે પ્લાસ્ટિક કેટલા સમય સુધી એ જમીનની અંદર એમનું પડ્યું રહે છે એ વિઘટન પામતું નથી પણ જો લોકો આ પેપર બેગનો ઉપયોગ કરે અને એને જો યુઝ કરી અને ફેંકી દેવામાં આવે તો પણ પર્યાવરણને બહુ સાજુ નુકસાન થતું નથી તો આ લોકો એવી પેપર બેગ બનાવે છે અને લોકોને આપે પણ છે અરુણ સ્ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ડ હિમ વેન હે વેર ઇન ક્લાસ 7 અરુણની ટીમની અંદર નાના સ્ટુડન્ટ્સ પણ છે વિદ્યાર્થીઓ પણ છે કે જે એમના સાથે એનજીઓમાં સાતમા ધોરણમાં હોય અને જોડાયા હોય કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 યર્સ અને છેલ્લા 5 વર્ષથી એમની સાથે કામ કરતા હોય જ્યારે જોડાયા હોય ત્યારે સાતમા ધોરણમાં ભણતા હોય અને છેલ્લા 5 વર્ષથી એમની સાથે કામ કરતા હોય આવા નાના વિદ્યાર્થીઓ પણ એના એનજીઓની અંદર કામ કરે છે જોડાયેલા છે એટલે એવું નથી કે નાના બાળકો હોય કે આપણા જેવડા હોય તમારા જેવડા તો એ કાંઈ ન કરી શકે મોટા થયા પછી જ બધું થાય એવું નથી હોતું પણ આપણે જો ઈચ્છીએ તો આપણાથી પણ શરૂઆત કરી શકાય છે જેમ આપણે આ પ્લાસ્ટિકના યુઝની વાત કરીએ કે સરકારે કેટલી બધી વખત પ્લાસ્ટિકને બેન કરી દીધું હતું પણ છતાંય આપણે લોકો સમજતા નથી અત્યારે આપણે પ્લાસ્ટિકના એટલા બધા આધીન થઈ ગયા છીએ કે એના વિના આપણને ચાલતું જ નથી બધાની અંદર આપણે પ્લાસ્ટિકનો યુઝ કરવો જ પડે છે તો જો આપણે આપણી રીતે સમજી અને આપણાથી શરૂઆત કરીએ કે ભાઈ એને પ્લાસ્ટિકના યુઝને ઓછો કરીએ બને એટલો તો પણ એક આપણી રીતે એક પ્રકારનું સમાજ સેવાનું કામ એ કહી શકાય અને આપણી તરફથી એક પહેલ કહેવાય આપણે આપણા ઘરમાં અને આપણા આડસ પડોશ આપણા મિત્રોને બધાને થોડુંક આના પ્રત્યે જાગૃત કરીએ અને સાફ સફાઈની વાત કરીએ તો સાફ સફાઈમાં પણ એવું જ છે ને કે આપણે આપણા ઘરની અંદર તો સાફ કરીએ જ છીએ પણ સાફ કરી અને ઘરનો કચરો ક્યાં નાખીએ છીએ આપણે દરવાજાની બહાર હવે દરવાજાની બહાર નાખીએ છીએ મારા ઘરમાંથી નીકળી ગયો મને નથી નડતો બહાર ખુલ્લા પ્લોટમાં કે સાર્વજનિકમાં ફેંકી દીધો ત્યાં પછી ભલે જે થાવ હોય થાય ઉપરડો થાય તો ભલે એને ગંદકી થાય તો પણ ભલે તો એવું કરવાને બદલે જે કચરા લેવાવાળા આવે છે એને આપણે કચરો આપીએ અને એની પાસેથી આપણે સાફ સફાઈ જે કરેલી હોય એ કચરો એમને આપી દઈએ અને સાફ સફાઈ રાખીએ આપણે આજુબાજુના વિસ્તારની પણ સાફ સફાઈ સોસાયટીની રાખીએ તો પણ આપણે એક સમાજ સેવાનું કામ જ કર્યું કહેવાય તો આવું એક સમાજ સેવાનું કામ કરે છે આ અરુણ અને એમની ટીમ હવે આગળના પાઠની અંદર એમનું ઇન્ટરવ્યુ આપેલું છે ઇન્ટરવ્યુની અંદર એમને જે ઇન્ટરવ્યુઅર છે જે ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે એ એમને પ્રશ્નો પૂછે છે
અને અરુણ એ પ્રશ્નોના જવાબ આપે છે એટલે બન આખલા કો પાઠ છે ને એ પ્રશ્ન જવાબ સ્વરૂપે છે એક પ્રશ્ન છે એના જવાબ છે તો અરુણ ને ઇન્ટરવ્યુ ની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછવામાં આવે છે એના કેવા કેવા અરુણ જવાબ આપે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર માં જોશું પણ આજે જે ભણાય એમાં જે પ્રી ટાસ્ક હતું એ તમને પરીક્ષામાં નથી પૂછાતું એ માત્ર તમારા નોલેજ માટે હતું અને જે અરુણ નું આજે જે આપણે ભણ્યા એના વિશેની માહિતી એમાંથી પ્રશ્નો પૂછાય છે એ તમારે યાદ રાખવાનું છે અને તમે બે પાઠ સુધી તો બાકી બુકમાં બે પાઠ અને બે પોયમ લખી નાખી છે હવે આ ત્રીજા પાઠનું આજના હોમવર્કમાં તમારે માત્ર સ્પેલિંગ લખવાના છે પાઠના એટલે लखी नाखवाना छे आगळनो पाठ आपणे आवता लेक्चरमां पढ़ीशुं थैंक यू।